increased the policy repo rate by 35 basis points to 6.25% with immediate effect. क्या हो गया शेखर? सब ठीक तो है? क्या ठीक है यार, क्या हो गया? बैंक ने 9 महीने में ये 5वीं बार होम लोन का रेट बढ़ा दिया है। क्यों? क्यों क्या, महंगाई बढ़ रही है उससे कर्ज महंगे हो रहे हैं। अच्छा। तो मैंने होम लोन लिया था तब रेट 7.2% था। अच्छा। अब बढ़ के 9.7% हो गया है। अब आगे क्या होगा? होगा क्या, लोन मेरा 20 साल में खत्म होने वाला था, 25 साल तक चुकाना होगा। अरे यार ये तो बड़ी समस्या है। આ દુઃખ માત્ર શેખરનું જ નથી, મોંઘી લોનનો માર દરેક લોન ધારકને પરેશાન કરી રહ્યો છે. મે 2022 બાદ આરબીઆઈ 5 વાર રેપો રેટ વધારી ચૂકી છે. હાલનો દર 6.25% છે. રેપો રેટ એટલે કે જે દરે બેંકોને આરબીઆઈ પાસેથી લોન મળે છે, એટલે કે બેંક લોન મોંઘી લઈ રહી છે એટલે મોંઘી આપી રહી છે. લોનનો દર વધે એટલે લોન ધારક પાસે બે વિકલ્પ હોય છે. પહેલો એ કે તે પોતાની ઈએમઆઈ વધારી લે, અને બીજો ટેન્યોર એટલે કે લોનની મુદત કે અવધિ વધારી લે. બેંક સામાન્ય રીતે ટેન્યોર વધારી દે છે, પરંતુ ક્યારે? લોન ધારકની ઉંમર 60 વર્ષ થાય ત્યાં સુધી. લોનની મુદત જો લોન ધારકની 60ની ઉંમરથી ઉપર નીકળે છે તો ઈએમઆઈ વધારવાનો જ વિકલ્પ બચે છે. શેખરે જ્યારે મકાન માટે 30 લાખની લોન લીધી હતી ત્યારે તેની ઉંમર 32 વર્ષ હતી. લોન 20 વર્ષ માટે હતી, જે હવે 25 વર્ષ સુધી ચાલશે, એટલે કે હવે શેખરને 57 વર્ષની ઉંમર સુધી લોન ચૂકવવી પડશે. 20 વર્ષમાં 30 લાખની લોન માટે શેખર 56,68,918 રૂપિયા ચૂકવી રહ્યો હતો, જ્યારે લોનનો દર 7.2% હતો. પરંતુ હવે શેખરને 25 વર્ષમાં ચૂકવવા પડશે કુલ 79,86,000 રૂપિયા, એટલે કે 23,17,082 રૂપિયા વધુ. હવે સવાલ એ છે કે શેખર કેવી રીતે આ 23 લાખ રૂપિયા વધારાના આપવાથી બચે, કેવી રીતે શેખરની મુશ્કેલીઓ ઘટે. जी हाँ, शेखर बिल्कुल बच सकते हैं और इस अपना ये 23 लाख बचाने के लिए उनके पास कुछ ऑप्शंस हैं. पहला तो ये है कि अगर उनको लगता है कि अभी थोड़ा टेन्योर बढ़ा के वो अपनी ईएमआई कम कर लें और आगे उनको एक्सपेक्टेशन है कि रेट्स गिरें, क्योंकि अभी सरकार रेट्स बढ़ा रही है इन्फ्लेशन कंट्रोल करने के लिए, आगे 1 साल 2 साल के बाद जब ये गिरेंगे तब अपनी ईएमआई फिर से ज़्यादा कर लें और अपना टेन्योर कम कर सकते हैं, तो ये 23 लाख में कुछ कम हो जाएगा. दूसरा ऑप्शन ये हो सकता है कि अगर अभी वो टेन्योर नहीं बढ़ाना चाहते तो, और उनके पास कुछ एडिशनल कैश फ्लो आता है कुछ सेविंग्स के कारण अपने खर्चे बचा के, तो वो उससे अपनी ईएमआई ज़्यादा पे करना शुरू करें, क्योंकि जो एडिशनल ईएमआई पे करेंगे वो सीधा प्रिंसिपल को कम करने में जाएगा और उसके कारण उन्हें ये बेनिफिट होगा कि ओवरऑल इंटरेस्ट कम हो जाएगा. શેખર નોકરિયાત છે, એક સાથે ઈએમઆઈ નો બોજ વધારી લેવો સંભવ નથી, પરંતુ હા, લોન સમય પહેલા ચૂકવવાનો પ્લાન તેણે જરૂર બનાવવો જોઈએ. જો ક્યાંકથી થોડાક પૈસા આવી જાય તો હોમ લોન એકાઉન્ટમાં નાખી દો. કોઈ ઓવરટાઈમ, બોનસ, ઇન્ક્રીમેન્ટ, એરિયર જેવી ચીજ મળે તો તેને હોમ લોન એકાઉન્ટમાં નાખી શકો છો. યાદ રાખો, આરબીઆઈના નિયમો હેઠળ ફ્લોટિંગ વ્યાજદરના હોમ લોનની સમય પહેલા ચૂકવણી કરવા પર કોઈ પેનલ્ટી નથી લાગતી. શેખરની જેમ તમે પણ હોમ લોન લઈને રાખી છે તો બે વાત યાદ રાખજો. પહેલી, જો ખિસ્સાને પોસાય તો મહિનાની ઈએમઆઈ ની રકમ વધારી દો, ટેન્યોર નહીં. બીજું, જો ટેન્યોર જ વધારવો હોય તો જ્યારે જેટલા પૈસા એકત્રિત થાય હોમ લોન ના ખાતામાં નાખતા રહો. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો જોવા માટે આપ મરીનાઇન ગુજરાતી ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મરીનાઇન ગુજરાતી ના ફેસબુક પેજ ને પણ આપ લાઇક કરી શકો છો, અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.